વાળું આ શહેર છે કે જે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરની મધ્યમાં આવેલું છે આ શહેર કે જ્યાં છેલ્લે ભાજપનું શાસન હતું તેના પહેલા કોંગ્રેસની સત્તા હતી નગરપાલિકામાં પરંતુ કોંગ્રેસની સત્તાને ઉલથાવીને ભાજપે પોતાનો ડંકો અહીં વગાડ્યો અને ભાજપે કમળ ખીલવ્યું છે વિતેલા વર્ષોમાં કેવા પ્રકારની કાર્યપ્રણાલી રહી છે ભાજપની 5 વર્ષના લેખાજોખા અને ખાસ કરીને અહીં કેવા પ્રકારનો વિકાસ થયો છે તે જાણવાનો પ્રયત્ન કરવા માટે હું જાગૃતિ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે આવી પહોંચી છું દહેગામ શહેરમાં જો વાત કરીએ નગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ખાલી રાહ જોવાઈ રહી છે તેની તારીખની ક્યારે એ તારીખ જાહેર થશે અને ક્યારે મતદાન યોજાશે મતદારોનો જે પણ મિજાજ હશે તે આપણને પરિણામમાં જાહેર થતો જોવા મળશે પરંતુ જે લેખાજોખા છે જે સર્વેયો છે એ સર્વેના આધારે સંકલ્પ કેવા પ્રકારનો હોવો જોઈએ આગામી ચૂંટણી માટે તે તમામે તમામ બાબતોનો ચિતાર મેળવવા માટે આજે આપણે જોઈ રહ્યા છીએ દહેગામથી પાલિકાનું પાણીપત અત્યારે તો વહીવટદારના હાથમાં શાસન આવી ગયું છે નગરપાલિકાનું પરંતુ તે પહેલા ભાજપની બોડી અહીં કાર્યબંધ હતી અને તેના પહેલા કોંગ્રેસનું શાસન હતું નગરપાલિકામાં પરંતુ જ્યારે તમે દહેગામ શહેરમાં એન્ટર થાઓ છો અને નગરપાલિકાની આસપાસના દ્રશ્યો જોવો છો ત્યારે તમને ખબર પડી જાય છે કે લેખાજોખા કયા પ્રકારના હોઈ શકે અને અહીં વિકાસ કેટલી ગતિએ આગળ વધી શક્યો હોય છે ગોકળ ગતિ કહીશ તો અતિશયોક્તિ ભર્યું નહીં લાગે આ ચર્ચામાં જોડા માટે ભાજપના કેટલાક આગેવાન આપણી સાથે છે કોંગ્રેસના પણ આગેવાન આપણી સાથે જોડાયા છે અને કેટલીક સ્થાનિક પ્રજા પણ છે સૌથી પહેલા કોંગ્રેસના આગેવાનને હું સવાલ પૂછવા માંગીશ કે 2017માં ભાજપનું શાસન અત્યારે તો વહીવટદાર શાસન આવી ગયું છે નગરપાલિકામાં પણ જે વિકાસની વાતો કરવામાં આવે છે ભાજપ દ્વારા શું દહેગામ શહેરમાં વિકાસ થઈ શક્યો છે ખરા દહેગામ શહેરમાં આજે ઓડાનું ઓડા ગાર્ડન છે હાલ જે આપ જોઈ રહ્યા છો આપ જે ઊભા છો એ જગ્યા ઉપર એ અમારા શાસનમાં બનેલું બેન આજે એની દશા જોઈ લો તમે પાણી પાણી પણ નથી અંદર ક્યાંય તમને દેખાય બેન કહીશ ઓડા ગાર્ડન જેવું દેખાય તમને અહીં આવ્યા છો પોતે બીજા આ 5 વર્ષમાં બીજેપી દ્વારા ફક્ત ને ફક્ત રોડો બનાવ્યા છે નવી ગટર લાઇનો નાખીને અને ફરી રોડ તોડીને અને ફરી રોડ બનાવ્યા એ સિવાય અને બ્લોકો નાખ્યા સિવાય આ દહેગામનું એક પણ કામ એવું નથી થયું કે જે વિકાસ કહેવાય આપણા માટે બરાબર છે એટલે વિકાસ કહી શકાય એવું એક પણ કામ ભાજપ દ્વારા કરવામાં નથી આવ્યું ઓડા ગાર્ડનની હાલત એટલી ખસ્તા હાલત છે કે અહીં તમને લીલું ઘાસ જોવા પણ નહીં મળે અને અહીં કહી શકાય કે સામાજિક દૂષણ પણ ફેલાતું જોવા મળી રહ્યું છે જે પ્રકારનો કોંગ્રેસનો આક્ષેપ છે કે ખાલી વિકાસની વાતો થતી હોય છે વિકાસના એક પણ કામ થયા નથી અને ખાસ કરીને રોડ રસ્તાની વાત હોય અને ગટરની વાત હોય દહેગામ નગરપાલિકા 2015ની અંદર દહેગામ શહેરની જનતાએ કોંગ્રેસની નગરપાલિકા હોવા છતાંય એ લોકોએ વિકાસના કાર્યો ના કર્યા હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપી 2/57 જેટલી બહુમતી 20 સીટો દહેગામ શહેરને આપી અને દહેગામ નગરના સુકાન સોંપ્યું દહેગામ નગરને સુકાન સોંપ્યું આ ઓડા ગાર્ડન એમની ભૂલ છે કે આ ઓડા ગાર્ડનનું 2008ની અંદર દહેગામ નગરપાલિકામાં ભાજપનું શાસન હતું ત્યારે જ પાસ કરાયો હતો અને ત્યારે જ બનાવ્યો હતો અને અત્યારે ગાર્ડનની અંદર સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે જે લોન કટિંગનું કામ ચાલી રહ્યું છે એ પાણીનું કામ ચાલી રહ્યું છે એટલે અત્યારે જે દેખાતું નથી પણ ઘાસ પાણી મળ્યા પછી લીલું થશે જ અને ઘાસ પાણી મળ્યા પછી લીલું થશે પણ તેના માટે પાણીની રાહ જોવી જ પડશે અને આ જે પાણીની રાહ જોવાની વાત છે શું ફક્ત ને ફક્ત ઓડા ગાર્ડન પૂરતી જ છે કે સમગ્ર દહેગામ શહેર પૂરતી પણ છે આપ જોઈ શકો છો બેન આપ જે જગ્યાએ ઊભા છો ત્યાં એમને એવું કહ્યું કે દહેગામનું ગાર્ડન આ ગાર્ડનનું ઉદ્ઘાટન મમતાબેન જ્યારે નગરપાલિકાના પ્રમુખ હતા એમના હસ્તે કરવામાં આવ્યું છે ભાજપને ફક્ત ને ફક્ત એમણે ખોટો વિકાસ કેવો વિકાસ બનાવટી વિકાસ કેવો બનાવટી વિકાસ તમે ઘણી વખત જોયો કે નરેન્દ્રભાઈ મોદીને એમના મિનિસ્ટરો જ્યારે આમ ઝાડુ સાહેબ પકડતા હોય ને એ ટાઈમે ક્યાંક કચરો ના હોય તો લાઈ લાઈન નાખે છે અને એ વિકાસની વાતો કરે છે ફક્ત ને ફક્ત રિનોવેશન આપણે પાણીની વાત આપણે પાણીની વાત કરી રહ્યા છે કે ઓડા ગાર્ડનમાં અત્યારે પાણી નથી મળતું સમગ્ર દહેગામ શહેરમાં શું પાણીની વ્યવસ્થા છે આ ઓડા ગાર્ડનની અંદર નર્મદાનું પાણી નાખવાનું હતું હજુ સુધી નાખી નહીં શક્યા ગટરનું પાણી નાખે અને ગટરનું નાખા છે 22-25 લાખ ની લાઈન નાખી છે નર્મદાની એમાં ભ્રષ્ટાચાર છે તો પાણી જ નહીં આવતું આ આ જે ગટર પાણીની પાઇપ લાઇન છે એમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને નર્મદાનું પાણી અહીં રેડવામાં આવવાનું હોય છે પણ પાણીનો ક્યાંય કોઈ નામો નિશાન નથી એ એમની દેન છે બેન જે તે વખતે આ ગાર્ડન બન્યું એક તકતીના માટે
તકતીના માટે આ ગાર્ડનનું ઉતાવળમાં એમનું કરી દીધું અને આ આ ગાર્ડનમાં પાસ થયા પછી આ બ્લોક આ ગાર્ડનના ચાલવાના ઉપરના બ્લોક ભારતીય જનતા પાર્ટીએ પાસ કર્યા છે હા આ બ્લોક પાડી અને પાણી તમે ચાલુ કરો પેલી ચકલી ચાલુ કરો ચારે બાજુ પાણી છે પાણીની તમે અહીં ઉભા રહો બિયાલ ચારે બાજુ પાણી છે ચારે બાજુ પાણી છે નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે નગર નગરનો અર્થ શું થાય ન એટલે નળ ગ એટલે ગટર અને ર એટલે રસ્તા રોડ રસ્તાની જો વાત કરવામાં આવે તો અહીં મુખ્ય જે રોડ છે એ રોડ આરસીસીથી બનેલા છે પરંતુ અંદરના રોડ એટલા સાંકડા છે કે આ સાંકડી ગલીઓમાંથી પસાર થવું બે ગાડી માટે મુશ્કેલ બનતું હોય છે અને એ રસ્તા ઉપર રખડતા ઢોર ઢાખર છે બંને બાજુ ગંદકીના ધડ સામેલા છે હવે ગંદકી જોવા મળી રહી છે સાંકડા રસ્તા જોવા મળી રહ્યા છે અને ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ ઊભી થઈ રહી છે તો આ સમગ્ર બાબત ઉપર આપનું શું કહેવું છે રોડ રસ્તા ટ્રાફિકની સમસ્યા તો આખું દહેગામ અત્યારે હાલ ભોગવી જ રહ્યું છે એમ તમે દહેગામની પબ્લિકને જઈને પૂછો સામાન્ય જે લારી ગલ્લા ચલાવે છે એમને હેરાન કરવાની વાત નથી પણ જે આડેધડ જે પાર્કિંગ થઈ રહ્યું છે એના ઉપર પણ નગરપાલિકાનો કોઈ અંકુશ નથી અને વધુમાં નગરપાલિકાનો વહીવટ ક્યાં નિષ્ફળ ગયો છે એની વાત કરું તો જે પછાત વર્ગના જે દહેગામની અંદર જે વિસ્તાર આવેલા છે ત્યાં વિકાસના નામે શૂન્ય છે દાખલા પછાત વર્ગ એટલે દહેગામના કયા પછાત વર્ગ દાખલા તરીકે ઉગમનો ઠાકોર વાસ ગણો કે કડિયાવાળો વાસ ગણો કે દેવી પૂજક વાસ ગણો કે તમે વણકર વાસ ગણો કે ચંદન ગણો કે તમે સરણિયા વાસ ગણો કે ભીમરાવપુરા ગણો કે હાઉસિંગ ગણો એ વિસ્તારની અંદર જે વિકાસ થવો જોઈએ એ સિલેક્ટેડ વિસ્તારમાં વિકાસ નથી થયો એ ભાજપનું દેન છે અને જે કોંગ્રેસે જે વિકાસ કરેલો હતો જે વિસ્તારમાં એ વિસ્તારમાં પણ એમને વિનાશ કરી દીધો છે પાણીની પાઇપલાઇનનો 6 કરોડનો પ્રોજેક્ટ એ અત્યારે હાલ કોઈ જગ્યાએ એ પાણી અત્યારે હાલ ઘરમાં અવેલેબલ નથી એટલે તમે એવું કહેવા માંગી રહ્યા છો કે ભાજપ એ જ વિસ્તારમાં વિકાસ કરવા ઈચ્છી રહ્યું છે કે જે વિકાસ એ પોતે ઈચ્છી રહ્યા છે નહીં વિકાસ જે કોંગ્રેસે કરેલો તો એમય વિનાશ કરી દીધો કોંગ્રેસે કરેલા વિકાસને ભાજપે વિનાશ કરી નાખ્યો છે અને આ પ્રકારનો આક્ષેપ જ્યારે આવતો હોય છે ત્યારે ભાજપ તરફથી પ્રતિક્રિયા પણ મેળવવી જોઈએ તમે કોંગ્રેસ વાળા 5 વર્ષ પહેલા તમારી જ બોડી હતી નકર દેવો જોઈએ વિકાસ તો કેમ ગયા કેમ ગયા ત્યારે આજ પરિસ્થિતિ આજ પરિસ્થિતિ હતી બેહતર પરિસ્થિતિ હતી તો પાણી અમને લાવી દેવું જોઈએ ને એ વખત માં રોડ રસ્તા અત્યારે 32 કરોડ ના કામ કરે 5 વર્ષમાં તમે 5 વર્ષમાં જયારે વિકાસ ની વાત આવે ત્યારે ફક્ત રોડ રસ્તા પૂરતું કે ગાર્ડન પૂરતી વાત નથી જયારે દહેગામ નગરજનો આરોગ્યની વાત હોય અમારા ધારાસભ્યશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની ભલામણથી 100 બેડની હોસ્પિટલ બનાવવામાં મંજૂરી મળી ગઈ છે દહેગામ નગરની અંદર સાથે સાથે દહેગામથી રખિયાલ 4 લેન રોડ હોય એની સાથે દહેગામની 2 કિલોમીટર સુધી સોસાયટીઓ વિસ્તરેલી છે દરેક સોસાયટી નગરપાલિકાનું પાણી પહોંચે છે સાથે દહેગામ વિસ્તારના ટીપી રોડ ખોલવાનું કામ આ નગરપાલિકાના શાસનમાં થયું નગરપાલિકાના શાસનમાં તમે આરોગ્યની વાત કરી રહ્યા છો રોડ રસ્તાની વાત કરી રહ્યા છો પાણીની વાત કરી રહ્યા છો પણ નગરપાલિકાની ઓફિસની સામે કચેરીની સામે જે સ્લમ એરિયા છે ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે લોકો રહી રહ્યા છે એક બાજુ અને રસ્તાની બીજી બાજુ ગંદકીના ઢગ છે એના વિશે શું કહેશો કારણ કે અત્યારે કોરોનાની મહામારી સંપૂર્ણપણે ગુજરાતમાંથી નાબૂદ નથી થઈ આપણે વાત કરી કે જે સ્લમ વિસ્તારમાં લોકો રહી રહ્યા છીએ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એમના મકાનો ધીમે ધીમે બધા કરીને ફાડવાનું કામ ચાલુ છે આપ જોઈ શકો છો દેખામની મકાનની વાત નથી મકાનની સામે જે લોકો ગંદકી ફેલાય છે એની વાત શું છે પણ સીધી વાત છે એ લોકો સ્લમ વિસ્તારમાં રહે છે એમને મકાનની વ્યવસ્થા કરવામાં આવશે એટલે એ લોકો પોતાનું સ્થળાંતર કરી લેશે સ્થળાંતર કરવાની વાત થઈ રહી છે સ્થળાંતર કરવાની વાત થઈ રહી છે પરંતુ જ્યારે સામે રોડની એક બાજુ પબ્લિક રહી રહી છે ગરીબ વર્ગ રહી રહ્યો છે અને રોડની બીજી બાજુ જ્યારે ગંદકીના ઢર હોય ત્યારે આપણે આવાસની ક્યાં સુધી રાહ જોઈશું ગંદકી વિશે શું કહેશો દેગામાં ગંદકી કેવી છે ગંદકી ચારે બાજુ એક ઢગલા જ છે કોઈ જગ્યાએ ઉદાહરણ વડા ગાર્ડનનું આ તરાવત છે ચારે બાજુ છે કોઈ બી જગ્યાએ જાઓ ગંદકી જ જોવા મળશે ભાજપના કોર્પોરેટર તમારા વિસ્તારમાં આવે છે ખરા કોઈ જગ્યાએ નહીં કોઈ જગ્યાએ કોઈ તપાસ કરવા આવતા નથી કોઈ તપાસ નથી થતી તમે જ્યારે પાલિકામાં તમારી રજૂઆત માટે જાઓ છો તમે તમારી કમ્પ્લેન માટે જાઓ છો ત્યારે તમને સાંભળનાર હોય છે ખરા કોઈ સાંભળનાર ના હોય કોઈ સાંભળનાર ના હોય તમને ધક્કા જ ખાવા પડે ધક્કા જ ખાવાના રહે છે ધક્કા ખાવાના રહે છે અને ગંદકીને લઈને અહીં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને કોર્પોરેટર છે એ પણ અહીં આવતા નથી મુલાકાત લેવા માટે હવે આવા સંજોગોમાં જ્યારે સ્થિતિ ઊભી થતી હોય છે નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં દહેગામની પ્રજામાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે દહેગામ 258 અમે એચએસસીમાં કોંગ્રેસ 256 આવાસ બનાવ્યા હતા કોંગ્રેસની બોડી વખતે એ તૈયાર થયું પછી બીજેપીની બોડી આવી બેન આજે તમે ત્યાં જઈને જોઈ આવો બાયણા બી નીકળી ગયા છે ત્યાં આગળ ગંભીર ભૂકંપ આવે ને બેન તો બધા 258 ફ્લેટ નીચે પડી આવ્યા છે એવો ભ્રષ્ટાચાર અમને કર્યો છે બેન એમના મંત્રી ને લઈને ઉદઘાટન કરવા માટે
એમણે તાત્કાલિક કર્યું છે અને એમના બોર્ડ વખતે એમના પ્રમુખે મોટા મોટો ભ્રષ્ટાચાર કરેલો છે એમાં મુદ્દાની વાત એ છે કે એમની નગરપાલિકાના બે કર્મચારીઓ તો સેન્ટ્રલ જેલની હવા ખાઈ ગયા છે ભ્રષ્ટાચારની નગરપાલિકાના બે કર્મચારીઓ સેન્ટ્રલ જેલમાં એક વાત એ ભાઈ આપણા લાલાભાઈએ કબૂલ્યું એ બહુ સારું કર્યું કે એમના વખતે 258 બનેલા તમે એમને કીધું અહીંથી તમે પતાવીને તો ઇન્ટરવ્યુ લેજો એટલું જર્જરિત મકાનો બનાવ્યા છે જે જે એટલા જર્જરિત મકાનો બનાવ્યા છે આજે કીધું ને એમને કે ખેંચે એટલે પડી જાય છે તમે ધ્યાન ના રાખ્યું તમારી સત્તાથી કેમ તમે ધ્યાન ના રાખ્યું હું કોંગ્રેસ વિરોધ પક્ષ નું કામ વિરોધ જ કરવાનું ગમે તેટલા સારા કામ કરીએ આપણે તો એ લોકો નું વિરોધ કરવાનું કામ હોય છે એટલે ગમે તેટલા સારા કામ કરો તમે અને હું તો એટલું જ કહેવા માંગુ છું કે એક મહિનો રહીને માનો કે ચૂંટણી થવાની જ છે જો પબ્લિક આ વિરોધમાં હશે એમ હશે તો ખબર પડી જશે કે કોણ આવશે 28 માંથી 28 સીટો ભાજપની આવવાની છે આ વખતે અને તમે જોઈ લેજો 28 માંથી 28 સીટો આવશે હવે હવે જ્યારે દૂષણ ની વાત કરી રહ્યા છે મારી ચેલેન્જ તો લાવો ને તો રાજકારણ છોડી દઉં ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્વોલિટી મેન્ટેન રોડ બનાવવામાં આવ્યા છે કોઈ જગ્યાએ રોડ તોડ્યા નથી અને 32 કરોડ દહેગામ નગર ના વિકાસ ની અંદર એલઈડી લાઈટ પ્રોજેક્ટ આ દહેગામ નગર ની અંદર આ એલઈડી લાઈટ પ્રોજેક્ટ લાવનાર ભાજપ ભારતીય જનતા પાર્ટી આખો ગામ આજે 3 વર્ષથી 5 વર્ષથી કોઈ જગ્યાએ લાઈટ ની કોઈ કમ્પ્લેન નહીં હોય એલઈડી લાઈટ લાવી અને 32 કરોડ જે વિકાસના કામો કર્યા પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર 500 લોકોના જે ઝુંપડપટ્ટીમાં રહેતા 500 લોકોના મકાનો પાસ કર્યા 3.5 લાખ રૂપિયાની 24 કલાક વીજળીની વાત કરવામાં આવે 24 કલાક વીજળીની વાત કરવામાં આવે તો રોડ રસ્તાની વાત થઈ ગઈ ગટરની વાત થઈ ગઈ નર્મદાનું પાણી હજી સુધી પહોંચ્યું નથી તેની વાત થઈ ગઈ છે હવે આક્ષેપ કે અસુવિધાની વાત કરવાની હોય તો અહીં એક સવાલ એ પણ હતો કે દારૂનું દૂષણ પણ અહીં વ્યાપિત થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ભારત દેશની અંદર આજે કિસાનોના જે 3 કાયદાના જે બિલ પસાર કરવામાં આવ્યું છે એના અનુસંધાનમાં સમગ્ર ભારત દેશ ભારતીય જનતા પાર્ટીના વિપક્ષમાં રહ્યું છે આજની તારીખમાં આજે પણ એ લોકો ઉપવાસમાં બિરાજમાન બન્યા છે એને પણ એ લોકો આત્મસંતોષ કરી શકતા નથી સમગ્ર ભારત દેશનો અમારો કિસાન આપણે નગરપાલિકાની વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને દહેગામની મારે વાત કરવી છે ત્યારે અહીં એક મુદ્દો એ પણ હતો કે અહીં દારૂ પણ એટલું જ વેચાય છે અને દારૂની દારૂની પોટલીઓ પડી છે બેન અહીંયા આ જો તમે અહીંયા દારૂની પોટલીઓ પડી છે તમે આ બાજુ જોજો તો દારૂની પોટલીઓ જોવા મળશે કોઈક એવી ઘટનાઓ પણ સામે આવી છે ખરા એ વસ્તુ ખોટી છે તમે ખોટું બોલો અહીંયા બેન ભારતીય જનતા પાર્ટી નું મંત્ર રહેલો છે બેન જોરથી બોલવું જુઠ્ઠું બોલવું એ ભારતીય જનતા પાર્ટી નો જાણે કે મંત્ર બની ગયું હોય એવું કોંગ્રેસ નું સતત રટણ રહેવા પામ્યું છે હવે અહીં કેટલાક સ્થાનિક લોકોને પણ આપણે પૂછીશું કે દહેગામમાં જે પ્રકારે ભાજપનું શાસન હતું શું ભાજપ તરફથી તમને જે પ્રકારે વચનો આપવામાં આવ્યા હતા તમે ભાજપની કાર્યપ્રણાલીથી સંતુષ્ટ છો ખરા એક પણ વચન પૂરા કરવામાં નથી આવ્યા સ્થાનિકોના મુદ્દા જે ગટર હોય રોડ રસ્તા હોય ધારાસભ્યને પૂર્વ ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરવી પડે છે કે રિફ્લેક્ટરો લગાવો રોડ રસ્તા સાજા કરો એક પણ વચન આ લોકોના શાસનમાં પૂરું કરવામાં નથી આવ્યું અને સ્થાનિકોના મુદ્દા મોટા મોટા ના હોય સ્થાનિકોના દહેગામના મુદ્દા પાલિકાના મુદ્દા રોડ રસ્તાના ગટર હોય તેનાથી દહેગામમાં સુખ શાંતિ આવતી હોય એક પણ રોડ આ લોકોનો સાજો નથી બનાવેલો અત્યારે વહીવટી કાર્યક્રમ આ કાર્ય આવ્યો છે એના પછી આ લોકો રોડ બનાવવાના ચાલુ કર્યા છે
એટલે વહીવટીદાર શાસન આવ્યું છે એના પછી આ લોકોએ કામ કરવાનું ચાલુ કર્યું છે. હવે તમારી મુખ્ય માંગ શું છે? રોડ રસ્તા સાજા થાય, ગટરો ઉભરાવાનું બંધ થાય. રસ્તો જે ગટરો ઉભરાય છે એ ગટરો ઉભરાવાની બંધ થાય અને લોકોને હેરવાન કરવાનું આ નગરપાલિકા બંધ કરો અને રોડ રસ્તા સાજા કરવામાં આવે અને સાચા વિકાસની વાત કરો. ભાજપનો વિકાસ એટલો વિનાશ બની ગયો છે. ભાજપનો વિકાસ વિનાશ બની ગયો છે અને હવે તો પ્રજા પણ અહીં કહી શકાય કે ત્રસ્ત બની ગઈ છે. હવે આ જે સ્થાનિકો દ્વારા પણ દોષારોપણ કરવામાં આવી રહ્યા છે, અહીં રોડ રસ્તા ગટરની લાઈન હોય તમામે તમામ બાબતોમાં હવે અહીં આક્ષેપ થઈ રહ્યા છે. બિલકુલ ખોટી વાત છે. વિકાસ થઈ જ રહ્યો છે, આ લોકોને વિરોધ કરવાની ટેવ પડે છે અને વિરોધ જ કરે છે. બાકી તો વિકાસ ના કામ થાય છે જ, બધી જગ્યાએ થાય છે. પણ જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ દહેગામ નગરપાલિકાથી પસાર થાય છે, જે દ્રશ્યો મંતવ્ય ન્યૂઝે જોયેલા છે, અમારી ટીમે જોયેલા છે, એ દ્રશ્યોને તમે કેવી રીતે નકારી શકો? કારણ કે એક તરફ ગંદકીના ઢગલા પણ એટલા જોવા મળી રહ્યા છે, ખરાબ રોડ રસ્તા પણ જોવા મળી રહ્યા છે, ટ્રાફિકની સમસ્યા પણ એટલી જોવા મળી રહી છે અને બીજી મહત્વની વસ્તુ એ છે કે અહીંના રોડ રસ્તા સાંકડા છે. ગટર લાઈનની વાત કરીએ આપણે, ભૂગર્ભ ગટર યોજના હોય કે જ્યાં હોય ત્યાં આપણને ગંદકી જોવા મળી રહી છે. હવે આ ગંદકીને દૂર કરવાનું કામ કોના શિર પર છે? પોતાનું ભરણ પોષણ કરતા હોય એવા એરિયા ની અંદર લિમિટ જગ્યાએ ગંદકી નો માહોલ છે. રાષ્ટ્રીય નેતાગીરી થી માંડીને શહેર ની નેતાગીરી સુધી અલગ અલગ ગ્રુપો માં વહેંચાયેલી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. ત્યારે આજે ખોટા મુદ્દા ઉભા કરીને અત્યારે વર્તમાનની અંદર સરકારની વિરોધ કરવા સિવાય બીજું કોઈ કામ નથી. ભીનો કચરો, સૂકો કચરો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવે છે. કીધું એમ 2 કિલોમીટર સુધી વિસ્તરેલી સોસાયટી સુધી પણ કચરો ઉગરાવવાનું કામ આ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. સોસાયટીના કચરાની વાત થઈ ગઈ, સોસાયટીનો કચરો ઉગરાવવામાં આવી રહ્યો છે. ભાઈ તું તો હાલીસારો છે, તો કચરો ઉગરાવવા આવ્યો? ડોર ટુ ડોર કચરાની જે વાત કરી રહ્યા છે એમાં હું તમને દહેગામની જનતાના ન્યાય મળે એ માટે વાત કરી રહ્યો છું કે કોંગ્રેસના શાસનની અંદર ઘર દીઠ કોન્ટ્રાક્ટરના 7 રૂપિયા લેખે કોન્ટ્રાક્ટ આપેલો હતો, એના 22 રૂપિયા કર્યા છે અને 22 રૂપિયા આપ્યા છતાંય આજે જે કોન્ટ્રાક્ટરો છે એ 12 થી સિસોટી મારીને એ ડોર ટુ ડોર ઉઘરાવા જવાની જગ્યાએ લોકોના રોડ ઉપર બોલાવીને કચરો લે છે. અને તે છતાં જે મોટા રોડનો કોન્ટ્રાક્ટ અલગથી આપેલો છે, હાઈવે રોડ કહેવાય, આ પોલીસ સ્ટેશન વાળો રોડ કહેવાય, એ કોન્ટ્રાક્ટર તો ફક્ત બિલ લેવા જ આવે છે, ક્યારેય રોડ સાફ કરતા નથી, ટ્રાફિક હટાવતા નથી, ફક્ત પૈસા જ લે છે અને એમાં ભાજપના કોર્પોરેટરોનો ભાગ છે. આ બધી પ્રક્રિયાની અંદર સરકારની પેલા ચીફ ઓફિસર જે સરકારી અધિકારી છે એના ઉપર એની જોબનું જોખમ હોય એ ક્યારેય ખોટું કરે જ નહીં. બીજા નંબર પર કોઈ બી ટેન્ડર એક મિનિટ ભાઈ, મારા મિત્ર વારંવાર હું નગરપાલિકાની અંદર 3-3 વાર કોર્પોરેટર તરીકે કામ કરી ચૂકેલું છું. મારા મિત્ર વધારે અવાજે બોલે છે. જવાબદાર દહેગામ ભાજપના શહેર પ્રમુખ પણ એવું જવાબદારી પૂર્વક ખોટું પણ એટલું બોલે છે કે આ દહેગામની દુર્દશા તમે જો શહેરની, આ લોકો માત્ર ને માત્ર, એક મિનિટ ભાઈ, આ લોકો માત્ર ને માત્ર જૂઠું બોલે છે. તમે સારી રીતે મંત્ય, એક મિનિટ પ્લીઝ યાર, તમે સાંભળવાની તૈયાર. આ મંતવ્ય ન્યૂઝની ટીમે વારંવાર આક્ષેપ કર્યો કે તમારી ગંદકી, તે છતાં એ લોકો સ્વીકારતા નથી. તમે સારી રીતે નહીં, મારા વિસ્તારની અંદર બાજુમાં આવાસના મકાનો અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ મારી ગાડીમાં જાય અને ત્યાં નિરીક્ષણ કરે કે પરિસ્થિતિ શું છે. આ લોકો કિડનેપ ખોરી ભર્યું પેલી કરે છે, આ લોકો સોસાયટી અંદર કામ કરે છે, ગરીબ એક મિનિટ ગરીબ અને શ્રમજીવી લોકો વચ્ચે આ લોકો નથી જતા. એ મારા મિત્ર એમ કહે છે કે અમે જૂઠું બોલીએ છીએ. તમે એમ કહી દો કે આ બ્લોક તમે નાખ્યા છે, આ ગાર્ડનના બ્લોક તમે નાખ્યા છે, આ ગાર્ડનના બ્લોક અમે કોઈ મોર્નિંગ વોક કરવા આવી નતું શકતું, કોઈ મોર્નિંગ વોક કરવા આવી શકતું નતું. અમે અમે આ આ ગાર્ડન સ્વચ્છ રાખ્યું છે. આજ સવારે આવો તમે 150-200 માણસ મોર્નિંગ વોક, અને તમે 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 અમે કહ્યું ગટરનું પાણી, ગટર ગંદુ પાણી નાખ્યું, તમે કેમ ઉદ્ઘાટન કર્યું? રોડ રસ્તા ગટરની વાત થઈ ગઈ, પાણીની વાત થઈ ગઈ,
શાળા કોલેજ લઈ લો તમે લાઇબ્રેરી લઈ લો કે પછી બાળકો માટે સ્પોર્ટ્સ સંકુલ લઈ લો શું આ બધી વ્યવસ્થા છે ખરા દેગામ સ્કૂલ જે મ્યુનિસિપલ નગરપાલિકા સંચાલિત હતી આ લોકોના શાસનમાં એ લોકો ચલાવવાની નથી એટલે જિલ્લા પંચાયત અને સરકારના પાછી સોંપતા હતા એ વખતે હું પ્રમુખ હતો 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ નાખીને સ્કૂલ અત્યારે નવી કરી અમે અને શિક્ષકોની ભરતી કરી અને આખું સમય અત્યારે ઓટો મારી આવી સ્કૂલ એ જમાનાની કેવી હતી અમના શાસનમાં અમારા શાસન પછી કેવી છે એ ખાલી તમે જાતે જોઈ આવો લાઇબ્રેરીની વાત કરીએ તો લાઇબ્રેરીના પર ઢંગ નહીં અને શિક્ષકોની ઘટ મેન મુદ્દો શિક્ષકોની જે ઘટ છે એ ઘટ શા માટે ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા મંત્રીઓ દ્વારા ભરવામાં નથી આવતી સ્પોર્ટ્સ સંકુલની વાત કરીએ સ્પોર્ટ્સ સંકુલની વાત કરીએ તો હા મેં બનાવ્યું જીરો બેન રિનોવેશન એક કરોડ 35 લાખ એટલે કેટલા ટકા ભ્રષ્ટાચાર થયો છે કેટલો બધો ભ્રષ્ટાચાર થયો છે સ્કૂલ ની અંદર એક કરોડ 35 લાખ માં ના બધું આખું પાયામ થી નવી સ્કૂલ બનાવી ભ્રષ્ટાચાર મારો મેલો છે એકલો એ મિત્ર સમજી લો એ મિત્ર એમ કહે છે ને કે કયા સ્કૂલ માં એમને એ પૂછો લારાજ કરાયો એ ભાઈ ને એટલું પૂછો કયા શિક્ષક નહીં એટલું ખબર છે બોલો એમને પૂછો સ્કૂલ માં કે કયા શિક્ષક નહીં એ પૂછો તમારા નહીં એક મિનિટ એનએસડીપી યોજના તમારા પાસે એક મિનિટ એનએસડીપી યોજના નું લડાના ભાઈ ભાજપ ના શાસન માં એનએસડીપી યોજના નું ભ્રષ્ટાચાર તમારા ભાઈ લડે તો કેમ મદદ ના કરી હા એ મુદ્દો જૂનો થઈ ગયો એ તો બધું પતી ગયું એ એનએસટીપી નો બહુ 20 વર્ષ પહેલાનો મુદ્દો છે અત્યારનો છે જ નહીં અત્યારે એ મુદ્દાને કઈ લેવા દેવા એટલે કહી શકાય કે દેગામમાં એટલે કહી શકાય કે દેગામનો આ જે દબદબો છે એ દબદબો હવે જ્યારે નગરપાલિકાની ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે આ દબદબો કોણ યથાવત રાખી શકે છે કારણ કે સમસ્યા અનેક છે એક તરફ આંગળીના ટેરને ગણી શકાય એટલી સમસ્યાનો સામનો કરી રહી છે દેગામ શહેરની નગરજનો નગર પ્રજા બીજી બાજુ ભાજપનું કહેવું છે કે અહીં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસનો સદંતર આક્ષેપ છે કે જો વિકાસના કાર્યો કરવામાં આવતા હોય તો વિકાસ અહીં દેખાતો કેમ નથી અહીં વિકાસ નથી પણ ભાજપ વિનાશ ફેરી રહ્યો છે હવે દેગામમાં 5 વર્ષ માટે કોંગ્રેસનું શાસન અને 2017માં કોંગ્રેસના શાસન પરથી આશાસન અપાઈ દેવાયું હતું ભાજપને એટલે કે બોડી ભાજપની બની હતી અત્યારે ભલે વહીવટદારના હાથમાં શાસન ગયું હોય દહેગામ નગરપાલિકાનું પરંતુ આગામી ચૂંટણી એ સ્પષ્ટ કરી આપશે કે વધુ એક વખત દહેગામ નગરપાલિકામાં ભાજપનું પુનરાવર્તન થાય છે કે સત્તા પરિવર્તન થાય છે પ્રજા ઝંખે છે ન્યાય રજૂ થતી પરિણામ જાહેર થશે ફેબ્રુઆરીમાં કારણ કે ફેબ્રુઆરીના અંતમાં હવે ઇલેક્શન ચૂંટાવા જઈ રહ્યું છે તો આ હતું દહેગામથી પાલિકાનું પાણીપત કે જેમાં હવે દબદબાનો જુવાળ પણ અહીં સ્થાનિક પ્રજામાં જોવા મળી રહ્યો છે આપ જતા રહો મંતવ્ય ન્યૂઝ